નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 માં ઘસારાના હિસાબો જોઈ રહ્યા છે અને છેલ્લા દિવસે આપણે ઘસારાની ઘટતી જતી બાકીની રીત જોઈ. આ પદ્ધતિની અંદર દર વર્ષે યંત્ર કે મિલકત ખાતાની જે સરૂની બાકી હોય એ બાકી ઉપર ઘસારો ગણવામાં આવે છે અને ઘસારો બાદ થયા પછી જે બાકી રહે એને ઘટતી જતી બાકી કહેવાય. અને એક રીતે જોઈએ તો દર વર્ષે ઘસારાની રકમ પણ ઘટતી જાય છે અને તેથી તેને ઘટતી જતી બાકીની રીત કહેવામાં આવે છે. આ પદ્ધતિની અંદર ઘસારાની રકમ ધીરે ધીરે ઘટે છે તો બીજી બાજુ સમારકામ ખર્ચ વધે છે, તેથી ઘસારા અને સમારકામ ખર્ચ વચ્ચે સમતોલન જોળવાઈ રહે છે. ગઈકાલે આપણે દાખલા નંબર 5નો 7મો દાખલો દેખ્યો હતો, આજે આપણે 8મો દાખલો જોવાના છે. આ દાખલો પણ ઘટતી જતી બાકીની રીતે છે કે બેતુલ એન્ડ કંપનીના ચોપડામાં તારીખ 1/4/2014 ના રોજ યંત્ર ખાતાની બાકી 60,000 છે. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે. 1/10/2014 ના રોજ, ખાસ ધ્યાન રાખજો, 1/4/2014 ના રોજ બાકી છે અને 1/10/2014 ના રોજ એટલે રાઈટ 6 મહિના પછી આ યંત્ર ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. કંપનીના ચોપડે આમનો જ લખો અને યંત્ર ખાતો તૈયાર કરો. ખૂબ નાનો દાખલો છે. તો મિત્રો, સ્વાધ્યાય 2 દાખલા નંબર 5 એની અંદર દાખલા નંબર 8 છે. નામ છે બેતુલ એન્ડ કંપની. બેતુલ એન્ડ કંપની બેતુલ એન્ડ કંપની આ જે છે એના જોડે 1/4/2014 ના યોજ યંત્ર ખાતાની બાકી આપેલી છે. તો મિત્રો, જ્યારે પણ આવું હોય તો આપણે લખીએ છીએ ઘસારાની ગણતરીનું પત્રક. ઘસારાની ગણતરીનું પત્રક હવે શું કરીશું? લખીશું તારીખ, વિગત અને એક જ યંત્ર છે એટલે લખીશું યંત્ર નંબર 1. હવે અહીંયા બાકી આપી છે, લખ્યું છે 1/4/2014 ના રોજ 60,000 બાકી છે. તો 1/4/2014 ના રોજ બાકી 60,000 રૂપિયા છે. હવે 1/4/2014 શરૂ થાય તો વર્ષ ક્યારે બને? 31/3/2015. પણ અહીંયા આ જ વર્ષમાં તારીખ 1/10/2014 ના રોજ યંત્ર વેચી દીધું છે એટલે આ જ વર્ષમાં વેચ્યું. કઈ તારીખે? 1/10/2014. બરાબર, શું લખીશું? આપણે ખબર છે કે જે તારીખે યંત્ર વેચવામાં આવે તે તારીખ સુધીનો છેલ્લું આપણું શરૂની બાકી હતી 1/4/2014 અને વેચ્યું 1/10/2014. તો 1/4/2014 થી 1/10/2014 સુધીનો પહેલો ઘસારો ગણવો પડે. યંત્ર વેચતા પહેલા કે કોઈ પણ મિલકત વેચતા પહેલા સૌપ્રથમ છેલ્લા વાર્ષિક હિસાબોની તારીખ થી જે તારીખે યંત્ર વેચે છે એ તારીખ સુધીનો ઘસારો ગણવાનો. તો આપણે લખીશું ઘસારો 60,000 રૂપિયા. આપણને ખબર છે અહીંયા દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે. તો 60,000 × 10%, પણ આ વખતે યાદ રાખવાનું છે 1/4/2014 થી 1/10/2014 એટલે 10મા મહિનાનો ઘસારો નહીં ગણાય, પહેલી તારીખ છે એટલે, પણ 1/4 થી ગણાશે 4 મહિનાનો. તો 4th, 5th, 6th, 7th, 8th, 9th એમ 6 મહિનાનો ઘસારો ગણીશું એટલે ×6/12. તો 60,000 ના 10% 6,000 થશે અને 6,000 ના 6/12 આવશે એટલે અડધા થઈ જશે 3,000 રૂપિયા. તો ઘસારો બાદ કર્યા પછી જે કિંમત આવશે 60 માંથી 3 જશે 57,000. આ એની કઈ કિંમત કહેવાશે? ચોપડી કિંમત. મિત્રો, મેં તમને કહ્યું હતું કે જે ચોપડી કિંમત આપી હોય ને એ વેચવામાં આવે 1/10/2014 ના રોજ વેચે તો આપણે આ રીતે લખવાનું ચોપડી કિંમત કેટલી? 57,000. આ 57,000 ને અંદર લખ્યું છે 25% નુકસાન થી વેચ્યું તો −25% નુકસાન. તો 57,000 ના 25% કરીશું, 57,000 × 25%, તો રકમ આવશે 14,250.
14,250 નું નુકસાન ગયું તો મળ્યા કેટલા હશે 42,700 તો 42,750 આટલામાં વેચ્યું હશે એટલે આપણે અહીંયા બેંક લખી શકે છે અને આખું યંત્ર વેચી દીધું તો 57,000 બાદ કરી દઈશું આખું યંત્ર યાદ રાખવાનું કે ચોપડી કિંમતે પર નફો કે નુકસાનથી વેચે તો એનું વર્કિંગ જુદું લખવાનું પણ એ જ મિલકત આખી વેચી દીધી છે એટલે બાદ કરી દઈશું તો હવે યંત્ર કેટલું રહ્યું તો હવે યંત્ર રહ્યું ડેશ હવે યંત્ર બાકી રહ્યું નથી બરાબર તો આ જેની મૂળ વર્કિંગ હવે આપણને પૂછ્યું છે શું તો તમારે કંપનીના ચોપડે આમદ લખવાની છે તો આપણે પહેલા પહેલું આમદ લખીશું તારીખ વિગત ખાપા ઉધાર જમા ખાપા ઉધાર જમા તો આ હતી આપણી આમદનીનો નમૂનો હવે પહેલા યંત્ર ખાતાની બાકી છે એની તો નોંધ થાય ને કઈ તારીખે વેચ્યું 1/10 તો પહેલા 1/10/2014 ના રોજ ઘસારાની નોંધ થશે આમ નોંધ થશે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતે જમા કેટલા આવશે ઘસારાની રકમ કેટલી 3000 તો 3000 લખીશું બાકી ઘસારો નિયંત્રણ ઘસારો બન્યા પછી 42,750 માં વેચી દીધું તો તારીખ એની 1/10/2014 આમાં લખીએ છે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલામાં વેચ્યું 42,750 માં વેચ્યું લખીશું યંત્ર વેચ્યું તેના બાજે યંત્ર વેચ્યું તેના બરાબર ત્રીજી વાત ત્રીજી આમાં યંત્ર વેચ્યું 42,700 હવે નુકસાન કેટલું ગયું છે 25% તેની નોંધ શું થાય નુકસાન એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો 1/10/2014 નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલું નુકસાન ગયું 14,250 બાજે યંત્ર વેચતા નુકસાન થયું તેમ યંત્ર વેચાણની નોંધ થઈ ગઈ નુકસાનની નોંધ થઈ ગઈ અને ઘસારાની થઈ પણ વર્ષ જયારે પૂરું થશે 31/3/2015 તો આ ઘસારાની રકમ બંધ કરીને નફા નુકસાન ખાતે લઈશું તો આ વખતે તારીખ આવશે 31/3/2015 ઘસારાની રકમ કેટલી હતી 3000 એને બંધ કરી લઈ દઈશું નફા નુકસાન ખાતે ઉધાર અને જે ઘસારો ઉધાર હતો એ હશે જમા તો તે ઘસારા ખાતે જમા 3000 બાજે ઘસારો ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા બરાબર તો આ રીતની આમદ થશે પછી આપણને પૂછ્યું છે યંત્ર ખાતું પણ તૈયાર કરો તો આપણે બનાવીશું યંત્ર ખાતું તો તારીખ વિગત નોંધા રકમ તારીખ વિગત નોંધા રકમ જમા ઉધાર તારીખ વિગત
ખાતાની બાકી ઉધાર જ હોય 1/4/2014 બાકી આગળ લાવ્યા કેટલા લાવ્યા હતા 60000 ફરી 1/10/2014 તો 1/10/2014 ના રોજ તમે શું ગણ્યો ઘસારો ઘસારો કેટલા રૂપિયા ગણ્યો 3000 રૂપિયા તો 3000 નો ત્યાર પછી વેચી દીધું કેટલામાં 42750 માં તો એ તારીખે ત્યાં આપણે કયા ખાતે લખવાના છે બેંક ખાતે 42750 બીજું જો નફો થયો હોય તો યંત્ર ખાતે ઉધારથી નફા નુકસાન ખાતે જમા થાય પરંતુ આ વખતે નુકસાન ગયું છે તો આપણે આનું લખી છે સો નફા નુકસાન ખાતે ઉધારથી યંત્ર ખાતે યંત્ર ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે કેટલું નુકસાન ગયું છે આપણને 14250 તો 14250 આવશે બરાબર એક જ વર્ષનું છે હવે યંત્ર વસ્તુ નથી તો બંને સાઈડ 60000 આવશે બરાબર તો આ રીતે આપણને નોંધ કરવાની કઈ છે ત્રણેયમાં તો વર્કિંગ આવી ગયું આમાં થઈ ગયું અને યંત્ર ખાતું હવે આની પછીનો દાખલો ગણીશું એ વ્યવસ્થિત છે બે બે યંત્રોની અંદર આપેલા છે તો હવે એ દાખલો જોઈએ તો મિત્રો બીજો દાખલો ગણીશું નવમો દાખલો સુધાંશુ લિમિટેડ 1/4/2012 ના રોજ એક યંત્ર 22000 માં કરી દે છે તેને ગોઠવવાનો ખર્ચો 1800 થયો 1/10/2013 ના રોજ બીજું યંત્ર ખરીદે છે જેને ગોઠવવાનો ખર્ચ 1200 થયો કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણે છે પ્રથમ યંત્ર 31/3/2015 ના રોજ ચોપડે કિંમત પર 20% નુકસાનથી વેચી દીધું ઉપરની માહિતી માટે 3 વર્ષનું યંત્ર ખાતું અને પ્રથમ વર્ષની આમદ પણ આપણે લખવાની છે તો બે જ કામ કરવાના છે તો પહેલા આપણે વર્કિંગ માટે બરાબર ઘસારાની ગણતરીનું પત્ર તો વ્યવસ્થિત વર્કિંગ કરવું છે તો તારીખ વિગત બે યંત્ર છે યંત્ર 1 યંત્ર 2 અને એક ખાનું રાખીશું કોલનું મિત્રો વર્કિંગ જો પરફેક્ટ તો દાખલો ઈઝી થઈ જશે તો 1/4/2012 1/4/2012 ના રોજ યંત્રની ખરીદી ખરીદીમાં શું આવશે 22200 માં ખરીદ્યું 22200 માં ખરીદ્યું અને 1800 ગોઠવવાનો ખર્ચો વત્તા 1800 ગોઠવવાનો ખર્ચો તો 22200 વત્તા 1800 22200 વત્તા 1800 ટોટલ વાગશે 24000 આવશે તો યંત્ર 1 માં લખીશું 24000 અને એ ટાઈમે કુલ પણ કેટલું થશે 24000 હવે મિત્રો આગળ વાંચીએ છે કે એમાં કહ્યું છે કે 1/10/2013 ના રોજ તો જવાબ આવશે 21600 એટલે અહીંયા પણ 21600
600 થઈ ગયો. હવે ટોટલ માની રાખીએ તો આ 21600 આપણે 21600 અને 21600 ને 21600 નો ટોટલ કરી તો ટોટલ આવશે 43200. આ બાકી છે. હવે શું છે તો કે પ્રથમ યંત્ર 31/3/2015 ના રોજ વેચ્યું છે એટલે આપણું 1/4/2013 છે તો પૂરું ક્યારે થશે 31/3/2014 બરાબર. તો એની પર આવે ઘસારો મને શું કારણ કે વેચે છે તો 2015 માં એટલે અત્યારે વેચતા નથી તો આપણે લખીશું ઘસારો. ઘસારામાં 21600 છે એની પર 10% ઘસારો તો આપણને ખબર છે 21600 ગુણ્યા 10% કરીશું તો 2160 આવશે અને 2160 બાદ કરીશું તો 19440 આવશે. પણ આ 21600 છે એની પર આપણે એવી રીતે ગણી શકીશું નહીં કારણ કે આ યંત્ર કઈ તારીખે ખરીદ્યું છે 1/10/2013 એટલે 1/10/2013 થી 31/3/2014 સુધી 6 મહિના ઘણા છે 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો તો આપણે એવી રીતે લખવું પડશે 21600 ગુણ્યા 10% ગુણ્યા 6/12 તો આપણે લખીશું 21600 ગુણ્યા 10% ગુણ્યા 6/12 તો આવશે 1080 એટલે બંનેની બાકી સરખી લાગે છે પણ આ 1/10 ખરીદ્યું એટલે 1/10/31/3 છ મહિનાનો ઘસારો અને આની બાકી 1/4/2013 થી છે તો 1/4/2013 થી 31/3/2014 એટલે આખા વર્ષનો ઘસારો તો આખા વર્ષનો છે ના 6 મહિના તો 1080 આપણે બાદ કરીશું તો 21600 માઇનસ 1080 બાદ કરશું તો આવશે 20520 20520 બરાબર વત્તા 19440 એટલે આવશે 39960 39960 તો ઘસારાની રકમ આવશે 3240 તો આ બાકી આવી 1/4/2014 ના રોજ હવે આપણે કહ્યું છે 31/3/2015 ના રોજ પ્રથમ યંત્ર વેચ્યું તો આ 1/4/2014 એટલે ફક્ત 31/3/2014 એટલે છેલ્લી તારીખે જ વેચ્યું છે એટલે સારી વાત કહેવાય તો 31/3/2015 ના રોજ યંત્ર વેચી દે છે. કયું યંત્ર વેચે છે? પ્રથમ યંત્ર વેચી દે છે 20% નુકસાન થી તો છેલ્લી તારીખ છે એટલે પહેલું કામ આપણે શું કરીશું ઘસારો. હવે આગળ દાખલો હતો એમાં જે યંત્ર વેચતા હતા એનો જ ઘસારો ગણ્યો હતો કારણ કે વચ્ચે વેચ્યું હતું 1/10 બરાબર પણ આ વખતે વેચે છે ક્યારે 31/3 એટલે બંને યંત્રનો ઘસારો ગણી કાઢીશું બરાબર. તો બંને યંત્રો પર હવે આપણે ઘસારો ગણીશું તો 19440 નો ઘસારો આવશે 1944 10% અને 20520 છે એના 10% તો 20520 માં 1 0 જતું રહેશે એટલે 2052 આવશે બરાબર. અને એ જ રીતે 3039960 એનો ઘસારો આવશે 3996 બરાબર. તો પહેલા દરેક પર 10% ઘસારો ગણી કાઢીશું તો 19440 માઇનસ 10% કરીશ એટલે 17496 બરાબર. 20520 માઇનસ 10% તો આવશે 18468 18468 આવશે અને 39960 માઇનસ 10% તો આવશે 35964 તો 35964 આ ઈશું ચોપડે કિંમત. હવે આમાંથી પ્રથમ યંત્ર 20% નુકસાનથી વેચી દે છે તો આપણે શું કરીશું અહીંયા લખી દઈશું 31/3/2015 ચોપડે કિંમત 17496 થયું. હવે આને 20% નુકસાનથી વેચી દીધું તો માઇનસ નુકસાન 20% તો 17496 ગુણ્યા 20% તો આવશે 3499 બરાબર. તો આપણે 3499.2 છે તો આપણે
નવાણું લઈ લઈશું અને માઇનસ બરાબર કરીશું તો 97 હશે તો 13,997 બરાબર તો આ આવ્યું વેચ્યું એટલા માં એટલે આવશે બે તો આપણે આ રીતે લખી દેવાનું પણ બાદ કેટલા કરવાના જેટલી મિલકત હતી એટલી એટલે ચોપડી કિંમત જ બાદ કરવાના અને લાસ્ટમાં પણ બાદ શું થશે ચોપડી કિંમત 17,400 ને મારે અહીંયા ભૂલ થઈ હશે 39,960 માઇનસ 10% માઇનસ 10% તો 35,964 છે એમાંથી 17,496 બાદ કરવાના છે તો હવે 1/4/2015 ના રોજ બાકી તો અહીંયા કઈ જ નહીં રહે આ 18,468 અને અહીંયા પણ 18,468 વધશે કેમ તો કે બીજું યંત્ર એટલું જ બાકી રહેશે તો મિત્રો આ એક સૌથી અગત્યનો મુદ્દો હતો બરાબર છેલ્લી તરીકે યંત્ર વેચ્યું છે એટલે ઘસારો બંનેનો એક સાથે ગણી કાઢ્યો છે બરાબર તો વ્યવસ્થિત આ વર્કિંગ હશે તો તમને ગણવામાં સરળ રહેશે હવે પ્રશ્ન પૂછ્યો છે યે 3 વર્ષ માટે યંત્ર ખાતું બનાવવાનું છે તો આપણે બનાવીશું યંત્ર ખાતું વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ તો સૌ પ્રથમ કઈ તારીખે 1/4/2012 ના રોજ તો યંત્ર ખાતાની ઉધાર વાળી 1/4/2012 96% યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે તો અહીંયા લખીશું બેંક ખાતે જેટલાનું યંત્ર આવ્યું હોય 22,200 અને 1 તારીખે ખર્ચો જે થયો છે એ રોકડ ખાતે લખે છે કેટલા રૂપિયા 1,800 ટોટલ બંનેનું કેટલું થયું તો આપણને ખબર છે 24,000 બરાબર શું થયું 31/3/2012 છે તો 75 તો 31/3/2013 ના રોજ ઘસારો બન્યો 2,400 તો લખીશું ઘસારા ખાતે 2,400 અને એ જ તારીખે બાકી આગળ લઈ ગયા તો એ પણ લઈ ગયેલા નક્કી છે 21,600 તો આપણે લખીશું 21,600 બહાર આવશે 24,000 હવે ફરીથી 1/4/2013 ના રોજ જે બાકી આગળ લઈ ગયા હતા એ પાછા લાવવાના બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા લાવીશું 21,600 હવે આ વર્ષે આ બાકી આગળ લાવ્યા હવે આ વર્ષે ફરી ખરીદી છે બરાબર તો આ બેંક ખાતે અને આ રોકડ ખાતે તો કઈ તારીખ છે 1/10/2013 તો અહીં લખીશ 1/10/2013 એક વખત લખીશ બેંક ખાતે અને રોકડ ખાતે તો ખરીદ કિંમત કેટલી છે 20,400 એ બેંક ખાતે આવશે અને રોકડ ખાતે આવશે 1,200 આ લખ્યા પછી 1/4/2013 થી વર્ષ પછી 31/3/2014 તો ઘસારો બન્યો છે ઘસારાની ટોટલ રકમ કેટલી 3,240 તો અહીંયા લખીશ ઘસારા ખાતે 3,240 અને 1 તારીખે બાકી આગળ લઈ ગયા હવે તમને ખબર છે કે 2,600 નું યંત્ર હતું ને 2,600 નું આવ્યું એટલે ટોટલ થયું 43,200 તો આ બંનેનું ટોટલ 43,200 પણ 1 તારીખે ઘસારા બાદ કર્યા પછી ઘસારો તો 3,240 પછી બાદ કર્યું 39,960 એ ઘસારા બાદ કિંમત તો બાકી આગળ લઈ ગયા 39,960 રૂપિયા થશે ટોટલ 43,200 થશે ફરીથી 31/3/2014 પૂરું થયું હવે આવ્યું 1/4/2014 બાકી આગળ લાવ્યા
કેટલા લાવીશું 39,960 હવે પહેલા શું ગણ્યું 39,960 પછી 31 ત્રણના રોજ ફરી ઘસારો ગણ્યો 3,996 તો આપણે લખી શકીએ 31/3/2015 પહેલા ઘસારા ખાતે 3,996 ફરીથી એક તારીખ તો ઘસારાની નોંધ થઈ ગઈ અને ફરી એક તારીખે શું કરવાનું છે તો એક વીચ્યું કેટલામાં 13,997 માં તો અહીં લખીશું બેંક ખાતે 13,997 અને એક તારીખે પાછું નુકસાન ગયું કેટલું 3,499 તો આપણે લખીશું નફા નુકસાન ખાતે 3,499 અને આ બંનેની નોંધ આની નોંધ થઈ ગઈ આની થઈ ગઈ ઘસારા નથી તો બસ બાકી આગળ લઈ જાય કેટલી વધશે 18,468 તો એક તારીખે બાકી આગળ લઈ ગયા 18,468 બરાબર તો આ થઈ બાકી 39,960 અને અહીંયા 39,960 તો આ રીતે આપણે યંત્ર ખાતું તૈયાર કર્યું હવે આપણે કહ્યું છે પ્રથમ વર્ષની આમદ લખો તો હવે આપણે આમદ લખીશું આમદ પ્રથમ 1/4/2012 તો 1/4/2012 શું આવશે આમદ યંત્ર ખરીદી યંત્ર ખાતે ઉધાર કેટલા 24,000 તો યંત્ર ખાતે ઉધાર 24,000 તે બેંક ખાતે અને તે રોકડ ખાતે બરાબર તો બેંક ખાતે કેટલી રકમ આવશે 22,200 અને રોકડ ખાતે એક્સ્ટ્રા જે ખર્ચ થયો તે બાજે યંત્ર ખરીદ્યું તેના બાજે યંત્ર ખરીદ્યું તેના ત્યાર પછી 1/4/2000 હા ત્યાર પછી ઘસારો બન્યો 31/3/2000 થી તો 31/3/2000 થી ઘસારો બન્યો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલી રકમ 2,400 રૂપિયા તો 2,400 બાજે ઘસારો ગણ્યો તેને બરાબર ત્યાર પછી ફરીથી 1/10 રોજ આપણને ખબર છે કે ઘસારો ગણીએ એટલે એ વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય તો આપણે આ વર્ષની છેલ્લી આમાં 31/3/2013 ના રોજ લખીશું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા કેટલા રૂપિયા આવશે 2,400 બાજે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તો આ રીતે આપણે પ્રથમ વર્ષની આમદ કીધી છે એટલે આ લખવાની પણ તમે ઘરથી ગણો ત્યારે આ પણ લખજો આખા બધી જ આમદ લખવાનું ચલો નવું યંત્ર ખરીદ્યું શું આવશે યંત્ર ખાતે ઉધાર 21,600 તે બેંક ખાતે 20,400 અને તે રોકડ ખાતે જમા 12,000 પછી વર્ષ પૂરું થશે ઘસારો ગણીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 3,340 અને બંધ કરીશું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 3,340 ત્યાર પછી 31/3/2015 ના રોજ ફરી ઘસારો ગણીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 3,996 પછી યંત્ર વેચ્યું બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 13,997 પછી નુકસાન થયું તો નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા 3,499 અને છેલ્લે ઘસારા ખાતે 3,996 બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈશું તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 3,996 તો મિત્રો આ રીતે આખો દાખલો તમારે ઘરથી બાકીની આમદો લખવાની છે અંદર આટલી જ પૂછી છે મેં લખી છે પરંતુ આપણે બધી જ આમદો લખીશું તો આજે આને રાખ્યા છે નમસ્તે જય હિંદ બરાબર તો અહીંયા આપણી ઘરથી જતી બાકીની રીત પણ જે વ્યવસ્થિત દાખલા થાય એ બધા પૂરા થાય છે આવતીકાલે જે બાકીનું હશે તે જોઈશું આજે આપણે રાખીએ છે નમસ્તે